મહાનગરપાલિકામાં કામ કરતા હંગામી અને કાયમી કર્મચારીઓ અત્યારે મુશ્કેલીમાં છે અને તેમની મુશ્કેલીનું કારણ છે છેલ્લા 3 માસથી બાકી રહેલો પગાર. આજના મોંઘવારીના સમયમાં જ્યાં 1 માસનો પગાર બાકી રહે તો લોકોના બજેટ ખોરવાઈ જાય છે. તો કલ્પના કરો, 3-3 માસ સુધીનો પગાર ચૂકવવામાં ના આવે તો કર્મચારીઓની શું હાલત થતી હશે? વર્તમાન સમયમાં ડીસા નગરપાલિકામાં હંગામી અને કાયમી એમ કુલ મળીને અંદાજે 400 કર્મચારીઓ કામ કરે છે અને આ કર્મચારીઓ છેલ્લા 3 માસનો કરોડો રૂપિયાનો પગાર હજી ચૂકવાયો નથી. આ અંગે પાલિકાના કર્મચારીઓ તો સરકારના ડરના લીધે કંઈ પણ બોલવા તૈયાર નથી. પરંતુ અમે પડતાળ કરી ત્યારે જાણવા મળ્યું કે ડીસા નગરપાલિકાના 400 જેટલા કર્મચારીઓ કરોડો રૂપિયાનો પગાર બાકી છે. એક તરફ રાજ્ય સરકાર વિકાસની મોટી મોટી વાતો કરી રહી છે તો બીજી તરફ આ કર્મચારીઓનો પગાર 3-3 માસ સુધી ના ચૂકવે તે કેટલું યોગ્ય કહેવાય? શું સરકારની આર્થિક પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે તે કર્મચારીઓ પગાર ચૂકવવા પૂરતી પણ સક્ષમ રહી નથી? દિશાથી બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર.